રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતની અમદાવાદમાં ચૂંટણી સભા અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર માટે સભા અંબરાઈવાડી વિસ્તારના નાગરવેલ હનુમાન ચાર રસ્તા પાસે જાહેર સભાથી ભાજપના સભ્યો 400 પાર અને સંવિધાન બદલવાના દાવા કરતા દેશવાસીઓ ચિંતિત છે। હું અને મોદીજી મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ મીટિંગમાં એમએસપી આપવાની માંગ કરતા મોદીજી વડાપ્રધાન બન્યા બાદ ખેડૂતોને એમએસપી નથી આપી રહ્યા। આ ચૂંટણી દેશની દશા દિશા બંને નક્કી કરશે। ભાજપ સરકાર વિપક્ષને દુશ્મન માને છે। 2019માં બાલાકોટની ઘટનાનો લાભ ભાજપને મળ્યો અને જીતી ગયા। જાતિ ધર્મના નામે લોકોને ભડકાવવાની રાજનીતિ ન હોઈ શકે। મારી 50 વર્ષની રાજનીતિમાં આવો ગંભીર માહોલ મેં ક્યારે નથી જોયો। अच्छे वक्ता बोलने में, पर हकीकत में जो इश्यू देश के सामने हैं उस पर चर्चा क्यों नहीं करते। चाहे सरकार किसी पार्टी की हो, विपक्ष को दुश्मन नहीं होता। ये लड़ाई हमारी विचारधारा की लड़ाई है। हमारी नीति है, हमारे कार्यक्रम, हमारे सिद्धांत क्या है, लड़ाई वो है। तो चुनाव में वही बात बार आनी चाहिए। और इश्यू क्या है? इश्यू है महंगाई का इश्यू, देश के अंदर बेरोजगारी का इश्यू है कि हमारे नौजवान बेरोजगार होते जा रहे हैं। 2 करोड़ नौकरी प्रति वर्ष की मतलब है 20 करोड़ नौकरी मिलनी चाहिए थी, छोड़ी 20 करोड़। क्या मोदी जी की सरकार ने 1 करोड़ नौकरी दी है? आप सोच सकते हैं कि कतली में कमी में कितना बड़ा अंतर है।